વલસાડના જી હાઈવે પર ઓવરટેકના મુદ્દે ઝઘડો થયા બાદ ભરૂચના યુવાનની કારને આંતરે વલસાડ રૂરલ પોલીસના જીઆરડી કર્મીએ પોતાના સાથીદાર સામે મળી કાર ચાલકને ઢોર માર માર્યો હતો, જેના પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે જીઆરડી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના મોટા નાગોરીવાડમાં રહેતા અને દરજીનું કામ કરતા મુઝમ્મલ નિઝામ કરતા તેમના મિત્ર ફાત મોસીનને ચુમ્માય તરકીન લુફાનાનું સાઈદ અકરમ સિયાજી અને ફૈઝાન લુફતાન રહેમાન સાથે ગદાય કાર ભાડ્યા કરી બપોરે દમણ આવ્યા હતા. દમણથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે હાઈવે નંબર 48 પર નંદાવા ગામની હદમાં સ્વિફ્ટ કાર સવાર બે શખ્સોએ તેમને રોકી પોલીસની ઓળખ આપી ઢોર માર માર્યો હતો. આ કાર સાથે તેમની અગાઉથી ઓવરટેકના મુદ્દે મગજમારી થઈ રહી છે, જે નંદવાલા ગામે અટકી હતી. કારમાં સવાર વલસાડ રૂરલ પોલીસ મથકના જીઆરડી જવાન અંકિત લલિતભાઈ પટેલે તેની સાથે પિન્ટેશ મનહર ચાંપાનેરી સાથે મળી લાકડાના ફટકા અને લોખંડની ફેટ વડે મુઝમ્મલને ઢોર મારી માર્યો હતો, જેના પગલે તેને કંટ્રોલ ઓફિસમાં ફોન કર્યો અને પોલીસ ત્યાં આવી ગઈ હતી. ત્યારબાદ મુઝમ્મલે રૂરલ પોલીસ મથકે જઈ અંકિત અને પિન્ટેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ગુંડલાવ ચોકડીથી આગળ નંદલાવ ખાતે એક મારામારીનો બનાવ બનવા પામેલો હતો. તેની હકીકત એવી હતી કે ભરૂચના ચાર પાંચ ઈસમો આવતા વાપી તરફથી આવતા હતા અને આ આરોપીઓએ તેઓનો પીછો કરી અને તેઓને ઓવરટેક બાબતે માથાકૂટ થતાં તેઓએ નંદલાવ ગામે આવી અને તે આ ઈસમો હતા જે ભરૂચના, તે લોકોને ગડધાપાટોનો માર મારી, ફેંટો મારી અને લાકડી વડે માર મારી તેઓને ઈજા પહોંચાડી લીધી. તે અનુસંધાને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનાના કામે બંને આરોપી જે છે તેઓને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસ કરવામાં આવી રહેલી છે. આમાં એક આરોપી જે છે એ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં જીઆરડીમાં પોતે ફરજ બજાવતો હતો અને તેનો શાળો તેની સાથે હતો. આ બંનેને અટક કરવામાં આવેલા છે. આ ગુનામાં જે જીઆરડી જવાન છે એ પોતે રજા ઉપર હતો અને તેની પત્નીને મૂકવા ગયેલો હતો અને પરત આવતા ઓવરટેક બાબતે આ બનાવ બનવા પામેલો છે. જીઆરડી જવાન તે દિવસે ફરજ ઉપર હાજર ન હતો, તે રજા ઉપર હતો. જીઆરડીનું જે જાહેરમાં મારામારી કરી છે તે અનુસંધાને જીઆરડીને સસ્પેન્ડ કરવામાં અને બરતરફ કરવાની કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવનાર છે.